નમસ્કાર, ગુડ મોર્નિંગ ગુજરાત. આપનું સ્વાગત કરું છું નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત એટલે કે સુપ્રભાત કાર્યક્રમ. આજે આદર્શક મિત્રો રીતે જો સુપ્રભાત કાર્યક્રમની આપણે વાત કરીએ, સુપ્રભાત કાર્યક્રમ એટલે એવો કાર્યક્રમ કે જેમાં આપણે વાત કરતા હોઈએ છીએ કોઈ પણ એક સારા એવા મોર્નિંગ મંત્રની. મોર્નિંગ મંત્રની સાથે સાથે જે રીતે આપણે કંઈક એવી વાત કરતા હોઈએ છીએ કે જેને કારણે આપણે શું છે દિવસની શરૂઆત સારી થતી હોય છે, અને તેને સાથે રીતે જો આજના દિવસે આપણે વાત કરીએ તો આજના દિવસે લક્ષ્ય જે રીતે આજનો સૌથી પહેલો મોર્નિંગ મંત્ર. એમાં આજના મોર્નિંગ મંત્રની વાત કરીએ તો એમાં બે જ વસ્તુ ઉપર આધારિત છે. એક તો સમય અને સમજણ. સમય અને સમજણ અત્યારે હાલ દરેક વ્યક્તિઓને એક સાથે આવીને એ બહુ જ સારી વાત કહેવાતી હોય છે. કેમ કે જ્યારે સમય હોય છે તો ત્યારે એટલી સમજણ નથી આવતી, ને જ્યારે સમજણ હોય છે ત્યારે લાગતો હોય છે કે ક્યાંક સમય જતો રહ્યો છે. અને તેને સાથે રીતે જો આજની વાત કરવામાં આવે તો અત્યારે હાલ જણ દરેક લોકોને એવું લાગતું હોય છે કે આ સમય અને સમજણમાં અત્યારે ઘણો બધો તફાવત છે. ઘણો બધો અત્યારે હાલ જણ શું કે જ્યારે સમજણ આવતી હોય છે તો ત્યારે સમય જતો રહેતો હોય છે. પણ અમુક લોકો એમ પણ કહેતા હોય છે ના, આપણે જોડે સમય હતો, આપણે જોડે ઘણો જેટલો જોઈએ એટલો આપણે જોડે સમય હતો, પણ આપણે સમજશું કે એ વખતે સમજણ આપણે સારી જ હતી. પણ ના, એ વખતે ક્યાંક કંઈક સમજણમાં કંઈક થોડોક પણ વાર રહી ગઈ હોય, થોડીક પણ સમજણ થોડીક ઓછી પડી હોય તો ત્યારે પણ આપણને તેને નિષ્ફળતા મળતી હોય છે. પણ તેને સાથે જે રીતે જો વાત કરવામાં આવે તો જ્યારે સમય અને સમજણ જ્યારે બંને જો ભેગું થઈ જતું હોય છે ને તો ત્યારે ઘણું બધું સારું થતું હોય છે. જ્યારે તમે કોઈ પણ કામ કરો તો દરેક કાર્યમાં તમને ત્યારે સફળતા મળતી હશે. અને તેની સાથે જેનો આજનો આ મોર્નિંગ મંત્ર છે, આજના મોર્નિંગ મંત્રની સાથે સાથે જોલી આજના દિવસને લક્ષીને આજનો પંચાંગ શું કહી રહ્યો છે. આજનો પંચાંગ તારીખ 11 મે 2018, વાર શુક્રવાર, તિથિ વૈશાખ વદ 11, નક્ષત્ર પૂર્વભદ્રા, રાશિ કુંભ અને મીન. જ્યાં દર્શક મિત્રો રીતે જો આજના દિવસે આપણે વાત કરીએ, આજના દિવસે લક્ષ્ય જે રીતે બહુ સરસ એવી વાત કરવામાં આવી છે કે જે રીતે આજને દરેક લોકો એવું વિચારતા હતા કે છે ને શું કહેવાય, આજનો દિવસ એ કેમ આવો, આજે શુક્રવાર છે યાર. એટલે કે હવે જે રીતે બહુ જ સરસ એવું વીકેન્ડ નજીક આવી રહ્યો છે, જ્યારે ક્યાં એક અઠવાડિયું ક્યાં જતું રહ્યું અત્યારે હાલ કોઈને ખબર નથી પડતી. એક અઠવાડિયામાં કેટલી બધી વાતો ચીતો કરી, એક અઠવાડિયામાં કેટલી બધી સારી સારી આપણે યાદો બનાવી દીધી કે જે રીતે આપણે રવિવારે જ્યારે આપણે બધા ભેગા થઈશું ત્યારે આવી રીતે વાતો કરીશું. તેને સાથે જે રીતે જો વાત કરીએ ને તો અત્યારે હાલ સમજ કે દરેક લોકો અંદરથી એવી ઈચ્છા થતી હોય છે કે યાર રવિવાર નજીક આવ્યો છે, બહુ જ સરસ એવી વાત છે કે આપણે બધા બહાર ફરવા જઈશું. ત્યારે સાદી રીતે વીકેન્ડ નજીક આવી રહ્યો છે, તેને સાદી રીતે જો આજના દિવસે આપણે વાત કરીએ તો જોયેલી યાદના દિવસે લક્ષણ આજનો ઇતિહાસ શું કહી રહ્યો છે. આજનો ઇતિહાસ, 1857માં ભારતીય ક્રાંતિકારીઓએ બ્રિટિશરો પાસેથી દિલ્હીનો કબજો મેળવ્યો હતો. જ્યાં દર્શક મિત્રો જે રીતે જો આજના દિવસે આપણે વાત કરવામાં આવતો 1857માં જે રીતે અંગ્રેજોએ જે રીતે આપણે ભારત ઉપર શાસન કર્યું હતું, અને તેની સાથે જે રીતે તેમણે જે દિલ્હી ઉપર કબજો મેળવ્યો હતો, ત્યારે આજના દિવસે જે રીતે આપણા જે ભારતીય ક્રાંતિકારીઓ છે ને તેમણે જે રીતે દિલ્હી પરનો કબજો એમણે પાછો આપણી ઉપર જોડે મેળવી લીધો હતો, અને તેની સાથે જે રીતે બ્રિટિશરોને દિલ્હીમાંથી કાઢ્યા હતા. અને તેની સાથે જે રીતે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલની જો પરિસ્થિતિની વાત કરીએ તો આપણે ગુજરાતનો એક બહુ સારો ઇતિહાસ છે. અને તેની સાથે જે રીતે જો કહીએ તો આજે આજના દિવસે જે રીતે સોમનાથ મહાદેવ મંદિરના જે રીતે 65 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જી હા, જે રીતે જો સોમનાથ મંદિરની વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે રીતે 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એવું સોમનાથ મહાદેવ મંદિરનો જે રીતે આજે એક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે હતો એને સંપન્ન કરવામાં આવ્યો હતો, અને તેની સાથે જે રીતે સરદાર વલ્લભભાઈ પટેલનો જે એક લોખંડી સંકલ્પ હતો તે સાકાર થયો હતો. જ્યારે જો સોમનાથ મહાદેવ મંદિરની વાત કરવામાં આવે તો તેની ખાસિયતો પણ ઘણી બધી છે, અને તેની સાથે જે રીતે તે એક સમૃદ્ધિ, તેની સાથે સાથે જે રીતે એક પ્રતિક સમાન પણ બન્યું છે. પણ તેની સાથે રીતે જો વાત કરવામાં આવતો તેની ઉપર પણ ઘણી બધી ચડાઈઓ કરવામાં આવી, ઘણી બધી ચડાઈઓની સાથે સાથે જે રીતે શિવલિંગને કોઈ હલાવી ન શક્યું. તેને તેની સાથે જે રીતે જો મહત્વની વાત કરવામાં આવતો જોઈ લઈએ આજના દિવસે લક્ષ્ય આજનો બીજો મોર્નિંગ મિત્ર શું કહી રહ્યો છે. આજનો સુવિચાર, આવતીકાલ પર રાખેલા કામની આજ ક્યારેય આવતી નથી. જ્યાં દર્શક મિત્રો જે રીતે જો આજના દિવસે આપણે વાત કરવામાં આવે તો આવતીકાલના જે રીતે
આવતીકાલ પર રાખેલા કામની કોઈ દિવસ આજ આવતી નથી. અત્યારે હાલ છે ને શું કે આપણે ગમે તે કામ કરતા હોય, ગમે તે કામની સાથે સાથે જે રીતે એમ કહીએ ને અરે આ છોડ નહીં યાર, આપણે આવતીકાલે કરીશું, આજે હવે બધું કંઈ કરવું નથી. આપણે આવતીકાલે છે ને શું કે બહુ સારો એવો ટાઈમ હશે, આવતીકાલે આ બધા કામ પૂરા કરી નાખીશું અને આવતીકાલે ચોક્કસ તે આ કામ પૂર્ણ થઈ જશે એવું અત્યારે હાલ દરેક લોકો વિચારતા હોય છે. પણ તેની સાથે જે રીતે જો એક મહત્ત્વની વાત કરવામાં આવતો છે ને શું કે જે કલ કરીશો આજ કર, આજ કરીશો અપ, એ અત્યારે હાલ દરેક લોકોએ વિચાર્યું છે. કેમ કે જે રીતે જો કાલ ઉપર ગમે તે વસ્તુ છોડવાથી જેને શું કહે કંઈક તમારું સારું તો થવાનું નથી, પણ ઉપરથી જો વાત કરવામાં આવે તો જ્યારે તમને જે પણ કામ સોંપ્યું ને તે આજને આ જરૂરત પૂરો થઈ જાય ને તો બહુ સારું એવી કહેવાતું હશે. અને તેની સાથે જે રીતનો આજનો આ સુવિચાર હતો, એટલે કે આજનો બીજો મોર્નિંગ મંત્ર હતો, બીજા મોર્નિંગ મંત્રની સાથે સાથે જોઈએ આજની હેલ્થ ટિપ્સ શું કહે રહી છે. હેલ્ધી બ્રેકફાસ્ટ લેવાથી આખો દિવસ ઓવર ઇટિંગથી બચી શકાય છે. જે આદર્શક મિત્રો રીતે જો આજના દિવસે આપણે વાત કરવામાં આવે તો હેલ્ધી બ્રેકફાસ્ટ લેવાથી જે રીતે ઓવર ઇટિંગથી આપણે બચી શકાય છે. અને તેની સાથે જે રીતે હેલ્ધી બ્રેકફાસ્ટની એટલે કે વાત કરવામાં આવે તો સવાર સવારમાં થોડોક આપણે હેવી નાસ્તો કરવો જોઈએ. હેવી નાસ્તાની સાથે સાથે જે રીતે જો વાત કરીએ ને, જો હેવી નાસ્તો ન કરવાથી જે રીતે આપણને આખા દિવસ ભૂખ લાગતી હોય છે, આખા દિવસ આમ જેને બેચેની રહેતી હોય છે કે ના યાર મને હજુ પણ ભૂખ લાગી છે, હજુ પણ મારે ખાવું પડશે, એવા ઘણા બધા એવા પોઈન્ટ ઓફ વ્યૂ ઊભા થતા હોય છે. એટલે કે જ્યારે હેલ્ધી બ્રેકફાસ્ટ કરવાથી આવો દરેક જે કારણ હોય છે તેમાં આપણને કોઈ પ્રોબ્લેમ થતો નથી ને તેની સાથે રીતે ઓવર ઇટિંગથી પણ આપણે બચી શકાય છે. તેની સાથે રીતે જો આજના દિવસે આપણે વાત કરીએ તો જોઈ લઈએ આજના દિવસના લક્ષણ, આજનું રાશિફળ શું કહે રહ્યું છે. મેષ રાશિ, ધૈર્યને કારણે તમારી મોટીથી મોટી આકાંક્ષા પૂર્ણ થઈ જશે. કુટુંબના વૃદ્ધ વ્યક્તિઓના આરોગ્ય તરફ ધ્યાન આપવું જોઈએ. વૃષભ રાશિ, વ્યાપારમાં લાભકારી પરિવર્તન થઈ શકે છે. જીવનસાથીના આરોગ્ય પર ધ્યાન આવશ્યક છે. આર્થિક સ્થિતિ સુદૃઢ બનશે. મિથુન રાશિ, ઈશ્વર પર આશા રાખતા કાર્યને પૂરું કરો તો સારા અવસર પ્રાપ્ત થઈ શકશે. વ્યાપાર વ્યવસાય સારો ચાલશે. જીવનસાથીના આરોગ્યમાં સુધારો થશે. કર્ક રાશિ, દિવસ મધ્યમ ફળદાયી રહેશે. ખર્ચ અનાવશ્યક રૂપથી વધશે. વ્યાપાર વ્યવસાય પર ધ્યાન આપો. આરોગ્ય પ્રત્યેની બેદરકારી ઘાતક થઈ શકે છે. સિંહ રાશિ, લક્ષ્યને ધ્યાનમાં રાખીને કાર્ય કરો, સફળતા જરૂર મળશે. મોટા લોકોથી મેળ મિલાપ વધશે. દિનચર્યા વ્યવસ્થિત રહેશે. કન્યા રાશિ, ખર્ચ વધશે, કોઈથી ઋણ લેવું પડી શકશે. સ્થાયી મિલકત ખરીદવામાં ઉતાવળ ન કરો, શારીરિક અસ્વસ્થતા રહી શકે છે. તુલા રાશિ, કાર્યક્ષેત્રનો વિસ્તાર થશે. મિત્રોના સહયોગથી કુટુંબની સમસ્યાનો ઉકેલ થઈ શકશે. માનસિક સંતોષને કારણે મન પ્રસન્ન રહેશે. વૃશ્ચિક રાશિ, આર્થિક સ્થિતિને લઈને ચિંતા ન કરો, હમણાં સુધારમાં સમય લાગશે. માનસિક દ્વંદ્વને કારણે તમારી નિર્ણય ક્ષમતા પ્રભાવિત થશે. ધનરાશિ, આરોગ્યમાં અનુકૂળતા તમને ચિંતાઓથી મુક્ત કરશે. વિચારેલા બધા કાર્યોમાં શુભ પરિણામ અપેક્ષિત થશે. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી પડશે. મકર રાશિ, ઈચ્છિત કાર્ય પૂર્ણ થઈ શકશે. આરોગ્ય સારું રહી શકશે. આ વખતે વધારે ખર્ચ ન કરો. વિલાસિતાની વસ્તુઓ ખરીદવાનો યોગ બનશે. વ્યવસાય યોજનાનો અમલ થઈ શકશે. પારિવારિક વાતાવરણ સહયોગ્યાત્મક રહેશે. કાર્યક્ષમતા વધશે.
મિનરાશી આજીવિકાના ક્ષેત્રમાં સ્થિતિ સામાન્ય રહેશે. રાજકારણ ક્ષેત્રમાં પરિવર્તનની અનુકૂળતા બનશે. આર્થિક યોગ સારા રહેશે. દર્શક મિત્રો, તરીકે જો આજના દિવસે આપણે વાત કરવામાં આવે તો સૌથી પહેલા કરવા મિત્ર મસા જોડે છે, તેમની સાથે પહેલા વાત કરીશું. હલો 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 હા નમસ્કાર, રામભાઈ વડોદરા બોલું છું. વડોદરા મોર્નિંગ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. શું નામ છે આપ? આપણે હમણાં જ મધર્સ ડે આવી રહ્યો છે ત્યારે એના વિશે થોડું, જ્યાં લગી મળી ને માં ત્યાં લગી પરમેશ્વર પણ પશુ રહ્યો, ગાયો જશોદા ને પછી કાન કેવાનો કાગડા. હું મોઢે બોલું માં, ત્યાં તો મને હાથે નાનપણ સાંભળે, પછી મલક બધાની મજા મને કડવી લાગે કાગડા. એનાથી આગળ એક વાત કરું તો, માં મરી મળદું પડ્યું થોડું ઉર ચડે, એને ધાવણ ધાવવા દે થોડા દિવસ ઠાકરા. એટલે ભગવાનને પણ જ્યાં અવતાર લેવાનું મન થાય એવી માં, અને એ માં વિશે ગમે એટલું કરીએ એટલું ઓછું છે. તો તે માં જયારે મધર્સ ડે છે ત્યારે તો જો મોકો મળશે તો એક મારે હાલરડું સંભળાવવું છે. પણ અત્યારે બધા જ કોલર મિત્રોને ખૂબ ખૂબ શુભકામના. કોઈનો જન્મદિવસ હોય એને પણ શુભકામના, તમને અને તમારી સમગ્ર ટીમને શુભકામના. જય હિન્દ, જય ભારત. આપણે વાત કરીએ તો આ દિવસે જે રીતે બે વસ્તુ ઉપર આપણે બહુ જ સારી એવી વાત કરી, તેની સાથે રીતે જો સમય સમજણની આપણે વાત કરીએ અને તેની સાથે રીતે આની પર પછી વાત કરીએ. સૌથી પહેલા કોરોના તરફ સાથે જોડે છે, તેમની સાથે પહેલા વાત કરીશું. હલો સુપ્રભાત, નમસ્કાર. યજ્ઞભાઈ ચૌધરી, રમેશભાઈ મરાઠા, બનાસકાંઠા, પાલનપુર. બાદ નમસ્કાર રમેશભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. શું નામ છે આપ? તો મજામાં? એકદમ મજામાં. આજે જે મારા બહુનો જન્મદિવસ એમને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. પછી મારા પ્યારા વાલા કોલર મિત્રો, કોઈ પણ સ્નેહજન મિત્ર મંડળમાં કુટુંબજનનો પણ કોઈને જન્મદિવસ હોય તો એમને પણ ખૂબ ખૂબ શુભકામના. બીજી વાત, રાતે ટીનેજરની એની અંદર બી ન્યૂઝ ઉપર ફોન લાગ્યો ને, એટલે હું સરકારને વિનંતી કરું કે મગફળી અને ગોડાઉન જે બન્યા છે એ ગોડાઉનો ને જેની અંદર હજી મગફળી છે મગફળીની તપાસ કરી અને એના જોવું જોઈએ. કારણ કે બળેલે એમાં રેત ના કોકરા મળવાના નથી. હજી ગોડાઉન જે ભરેલો છે 3 જ બન્યો છે, 58 છે ગોડાઉન. એની અંદર બીજામાં 100 બોરી 1 બોરી ગાડી અને જો એનો કામની વાત કરવામાં આવે, સમજણની વાત કરવામાં આવે, સમયની વાત કરવામાં આવે, તેની સાથે આની પર પછી વાત કરીએ. સૌથી પહેલા એકલામંત્ર મેસેજ જોડે છે, તેમની સાથે પહેલા વાત કરીશું. હલો એન્જિનિયરો છે અને ટેકનોલોજી જે ભારતમાં વધી રહી છે અને એની અંદર જે લોકો સર્ચ કરી રહ્યા છે અને કામ કરી રહ્યા છે, ભારત દેશના ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધારવા માટેના જે લોકો પ્રયાસ કરે છે એને ખૂબ હું શુભકામનાઓ પાઠવું છું. આવનારા ભવિષ્યના દિવસોની અંદર ભારતને એક ટેકનોલોજીના માધ્યમથી આવક નિર્ભર દેશ બનાવવાની કોશિશ આપણા વૈજ્ઞાનિકો અને ટેકનોલોજીના જાણકારો અને ઉદ્યોગપતિઓ કરે એવી હું આશા શુભેચ્છાઓ પાઠવું છું. અને સાથોસાથ અમારા રિલાયન્સ ખાતે જે જામનગર છે ત્યાં મારા ભાઈબાના દીકરા ભાઈ ધવલભાઈ અને કૃષ્ણ એ બંનેની લગ્ન એનિવર્સરી છે,
તો તેને લગ્ન દિન ઉપર ખૂબ આશીર્વાદ પાઠવું છું. અને સાથોસાથ મારા કાકાના દીકરા ભાઈ કોમલ અને ભૂમિ એની પણ લગ્ન એનિવર્સરી છે અને તે હિંમતનગર ખાતે હાલ રહે છે. અને કોમલ અને ભૂમિને પણ હું આશીર્વાદ પાઠવું છું. અને આપણા જે સોમનાથ મહાદેવ પ્રતિષ્ઠા મહોત્સવ છે, આપણા જે જ્યોતિર્લિંગમાંનું જે પ્રથમ જ્યોતિર્લિંગ છે એ આખા વિશ્વ અને દુનિયામાં પ્રચલિત છે. અને આપણે હર હંમેશ ભોલે બાબાના ચરણોમાં ખૂબ ભાવથી દરેક લોકો વંદના કરતા હોઈએ છીએ. તો તેની અંદર જે લોકો આત્મ ભાવથી જે લોકો બધા મંદિરો માટે મહેનત કરી રહ્યા છે, એની અંદર આયોજન કરી રહ્યા છે, એને એમ કે નિભાવ માટે પણ મહેનત કરી રહ્યા છે, બધાને શુભકામનાઓ પાઠવું છું. કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ અને અનેક એવા મહાનુભાવો જે થઈ ગયા કે જેને સોમનાથ મહાદેવને જીર્ણોદ્ધાર કર્યો, વિકાસ કર્યો, અને હાલ ઘણી વાર હું ત્યાં ગયો છું. આપણા ભીમભાઈ જે એને મળ્યો તો હું પોતે રૂબરૂ. જે આભાર ચિરાગભાઈ અમારી સાથે જોડાવા માટે. જે દર્શક મિત્રો, દરિદ્ર જો આજના દિવસે આપણે વાત કરવામાં આવતો દરિદ્ર વિશ્વ ટેકનોલોજી દિવસ અને તેની સાથે દરિદ્ર જો ટેકનોલોજીની વાત કરવામાં આવતો, અત્યારે હાલ ટેકનોલોજી ઘણી બધી આગળ થઈ ગઈ છે. ટેકનોલોજીની સાથે સાથે દરિદ્ર જો અત્યારે હાલની જો પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે જે રીતે પહેલાં જેટલું પરિવર્તન આવ્યું હતું અને તેના કરતાં અત્યારે હાલ વધારે પડતું પરિવર્તન આવ્યું છે. તેની સાથે સાથે જે રીતે ટેકનોલોજીમાં પણ ઘણો બધો વધારો થયો છે. તેની સાથે રીતે અન્ય કોલ અંતરમાં સાથે જોડે છે, તેમની સાથે બધા વાત કરીશું. હલો 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 જય માતાજી. એકનિકભાઈ નિર્માણ ની ટીમ ને નમસ્કાર. બધા મારા વાલા કોલર મિત્ર ને નમસ્કાર. કાલ બધા અમારે અહિયાં શંકર ભગવાન ની મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા હતી. બહુ સરસ ને સારો, બહુ આનંદ થી દિવસ ગયો. અને સંજયભાઈ રાખ મારા ભાણેજ થાય છે, પટેલ છે, પણ મને માનો દરજ્જો દેશે. ગમે કામ માં મારી ઇજાજત લેશે, મને પૂછે છે, એનો હું બહુ આભારી છું. અને ગમે એ કામ હોય, નાનું કે મોટું, ભલે એ આપણે એમ નથી કેતા, પણ એ એમ કે છે કે મને મને મારા માવતર જે પ્રેરણા દે ને એ કરતા જાજી મારી માને હું ગમે ત્યારે પૂછું ને તો એની સાસી 100% સોલિડ વાત જોઈ અને એને પૂછીને હું કામ કરું એટલે મારું કામ શક્ય બની ગયેલું હોય. ભલે એ એના મનમાં આપણને બહુ આભારી, આપણે એના સહિત આપણી આટલી કિંમત કદર કરે છે. બીજું કે જો સંસ્કાર હોય ને તો સંપત્તિ કામની છે. તમારી પાસે સંસ્કાર ન હોય તો સંપત્તિ કઈ કામની નથી. અને મિત્ર એવા ગોતો કે સંસ્કારી સુવારથી નહીં, બધાને હારી પ્રેરણા આપે અને બધા. જે આભાર અમારી સાથે જોડાવા માટે. જે દર્શક મિત્રો, જો આજના દિવસે આપણે વાત કરવામાં આવતો આજના દિવસનું લક્ષણ જે રીતે આપણે સમજાવવા અને વિચાર ઉપર વાત કરવામાં આવી તેને તેની સાથે જે રીતે જો અત્યારે પરિસ્થિતિની વાત કરવામાં આવતો ત્યારે હાલ દરેક લોકો અનેક અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી જોતા હોય છે. અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂની સાથે સાથે જે રીતે ઘણા બધા એવા લોકો હોય છે કે જે અત્યારે કોઈ પણ એક વ્યક્તિની ઉપર એટલો બધો વિશ્વાસ રાખતા હોય છે, વિશ્વાસની સાથે સાથે જે રીતે એક કંઈક સારી એવી વાત સમજતા હોય છે કે જેને અનુલક્ષી જે રીતે એમ કહી શકાય કે અત્યારે દરેક વસ્તુ તેમને કહેતા હોય છે, દરેક વસ્તુ તેમને પૂછતા હોય છે, પણ એ અત્યારે હાલ વિશ્વાસ એના માટે કેમ કે જ્યારે સામે તે વ્યક્તિ એમ કહેતો હોય કે ના હું તારે છોડવું પડું છું. બસ આ જ એક વર્ડ એવો છે કે જે અત્યારે હાલ દરેક લોકોને કહેવું છે. તેને સાથે જ રીતે અનેક અંદર મેસેજ જોડી ગયા છે, તેમની સાથે પહેલાં વાત કરીશું. હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, સુપ્રભાત. મોર્નિંગ મંત્ર ને સુવિચાર સાથે આપને આપની નિર્માણની પૂરી ટીમ ને મારા મારા પૂરા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામના. શાંતિલાલ જી થી બોલું છું, ભુજથી. આપણા જે દરેક દર્શક મિત્રનો જેનો જેનો જન્મદિવસ હોય, લગ્ન એનિવર્સરી, એને પણ મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. ચિરાગભાઈના પરિવારમાં 2 લગ્ન એનિવર્સરી છે, તો એ બંનેઓને પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. અને મા બહુતરના એમના પર ખૂબ ખૂબ આશીર્વાદ રહે એવી મારી મા બહુતરને પ્રાર્થના. આપણા જે મનીષાબેને કીધું કે સંપત્તિ જે વસ્તુ હોય તો ખરેખર સંપત્તિ આપણામાં જો ખરેખર આપણા વિચારો કે એ સારા હોય તો ખરેખર સંપત્તિ પણ આપણા માટે સારી છે. પણ ખરેખર સંપત્તિને ટકાવી એ ખરેખર આપણા માટે જરૂરી વસ્તુ છે. એટલે આપણે ખરેખર સારા વિચારો સાથે દરેક વ્યક્તિનું આપણે ખરેખર ભલું ઈચ્છવું જોઈએ અને દરેક વ્યક્તિનું ખરેખર કલ્યાણ થાય એવી આપણે દરેક ભગવાન ના કારણે પણ આશા રાખી. આપણો શ્વાસ ક્યારેય નહીં જોવાનો, મારું તેવું માનવું છે. એટલે ખરેખર મને જે મળ્યું છે એના કરતા પણ સૌ ઘણું મારા જે દર્શક મિત્રો છે, પરમ મિત્રો છે, એને ખૂબ મળે એવી મા બહુ તેને પાસ પ્રાર્થના કરું. જય હિન્દ, ભારત માતા કી જય.
જોડાવા માટે છે. દર્શક મિત્રો, દિલ્હી જોવાની વાત કરવામાં આવતો અત્યારે હાલ દરેક લોકો અલગ અલગ એવા પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારતા હશે કે અત્યારે હાલ કેવી રીતે આપણે લાઈફ જીવી જોઈએ, કેવી રીતે અત્યારે હાલ છે ને દરેક લોકોને સમજવું જોઈએ, કેવી રીતે અત્યારે હાલ છે ને કે લાઈફ જીવવાની સાથે સાથે જે રીતે અલગ અલગ એવા પોઈન્ટ ઓફ વ્યૂ હોય છે કે જેને કારણે આપણે દિવસ પણ સારો જવો જોઈએ, દિવસની સાથે સાથે જે રીતે આપણે કંઈક જે પણ કંઈક કામ કરતા હોય ને તેમાં આપણે સક્સેસ પણ થવું જોઈએ, તેની સાથે જે રીતે અને કોલ અંદર મેસેજ જોડે છે તેમની સાથે વાત કરીશું. હલો હરેશભાઈ, બોલું ભાઈ, જય સોમનાથ. હેલો, હા ભાઈ, અમારે આજે સોમનાથ મહાદેવ નો પ્રાણ પ્રતિષ્ઠા નો મહત્વ છે, બહુ મોટો કાર્યક્રમ છે આજે. અમારે એટલા એરિયા ની અંદર 20 કિલોમીટર ની અંદર સોમનાથ દાદા ની એટલી દયા છે કે અહીંયા કોઈ દુખી નથી. કોઈ એવો કોઈ અભાગ્ય હોય કે કર્મ પીડા ભોગવતો હોય તો અલગ વાત છે, બાકી અમારે અહીં સોમનાથ દાદા ની બહુ દયા છે. બધા ધંધા રોજગાર બધી સારું હાલે, બધી વ્યવસ્થિત હાલે, અને સોમનાથ દાદા ની બહુ દયા છે અહીંયા. અને બીજા નંબર માં મનીષાબા કરપડા જે જેતપુર થી જોડાય, એને પણ અહીંયા શંકર ભગવાન નું મંદિર જે બનાવ્યું છે તો એ બદલ એમને પણ શુભકામના આપી દઉં. અને બીજા નંબર માં શાંતિલાલભાઈ ભુજ થી જે એને 3 દિવસ નો પાટોત્સવ હતો એ પૂર્ણ કરીને ઘરે આવી ગયા તો એને પણ શુભકામના. અને બીજા નંબર માં ચિરાગભાઈ જોશી, એ આપણા રેગ્યુલર કોલર મિત્ર છે, અને સગા સંબંધી માં જે લગ્ન ની એનિવર્સરી છે, લગ્ન ની જે એનિવર્સરી, એના માટે હું શુભકામના આપું બેન. જય ભાઈ યજ્ઞ ભાઈ સાથે જોડાવા માટે. જ્યાં દર્શક મિત્રો, આજના દિવસની આપણે વાત કરીએ તો આજના દિવસને લક્ષી જે રીતે આપણે દરેક એવા પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોતા હતા, તેની સાથે જે રીતે અને કોલમ દરમાં સાથે જોડાઈ છે તેમની સાથે પહેલા વાત કરીશું. હલો, જિંદગી એક સફર હે સુહાના, યહાં કલ ક્યા હો કિસને જાના. સર, ગીતામાં પણ ભગવાને કીધું હે કે કલ કરશો આજ કરશો, કેમ કે માણસ ને આળસ એ બીજા માર્ગ તરફ લઈ જતી હોય છે. માટે જીવનમાં જે કામ આજનું હોય એ આજ કરી લેવું જોઈએ. અને સાથે સાથે સાહેબ, મારી બાજુમાં રહેતા યુવરાજ અને સિદ્ધરાજ એ બંને ભાઈઓના આજે મંગળ ફેરા છે, તો બંને ભાઈઓને એમના લગ્ન જીવનની ખૂબ ખૂબ શુભકામના. કોણ થી? નરેન્દ્ર સિંહ તરફથી. સાથે જોડાવા માટે જ્યાં દર્શક મિત્રો, એ રીતે જો વાત કરવામાં આવતો નરેન્દ્રસિંહની જે રીતે જે તેમના પાડોશી છે, જે રીતે સિદ્ધરાજજી અને યુવરાજજી જે રીતે આજે તેમને જે લગ્નની તિથિમાં જે રીતે ફેરવા જઈ રહ્યા છે, તેની સાથે સાથે જે રીતે એક લગ્ન આજે તેમના થઈ રહ્યા છે, એક સારું એવું સુખી જીવન તેમને જે જીવવાની એક શરૂઆત કરી રહ્યા છે, તેની સાથે તેમને પણ નિર્માણ ટીમ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. અને તેની સાથે જે રીતે ચિરાગભાઈના જે રીતે તેમના જે રિલેટિવ્સ છે અને તેમના પણ જે રીતે બંને જે બે ભાઈ છે, એટલે કે તેની સાથે સાથે જે રીતે જો વાત કરવામાં આવતો એક ભત્રીજા છે અને બીજા પણ ભત્રીજા છે, અને તે બંનેની જે રીતે આજે મેરેજ એનિવર્સરી છે, તો તેમને પણ નિર્માણ ન્યૂઝની ટીમ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. અને તેની સાથે રીતે અને કોલ અંદર મેસેજ જોડે છે તેમની સાથે પહેલાં વાત કરીશું. હલો હલો, નમસ્કાર, ગુડ મોર્નિંગ સાહેબ. હું ભાવનગર હરીભાઈ સાહેબ બોલું. ભાઈ ગુડ મોર્નિંગ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. શું નામ આપનું સાહેબ? હર હર મહાદેવ સાથે આજે સોમનાથના ગુજી ઉઠી છે. આજે સોમનાથ મહાદેવ ના હર્ષણ સ્થાપના દિન નિમિત્તે જય સોમનાથ દાદા ને કોટી કોટી વંદન. અને ખરેખર અત્યારના સાહેબ આપણા ગુજરાત ની અંદર બહુ હાલત બહુ ખરાબ જોવા મળે છે, ગરમી થી પારો વધતો જાય છે. એટલે દાદા પાસે એવી પ્રાર્થના કરીએ, એક દાદા ને લોટી ને એક અભિષેક કરીએ, એટલે પ્રાર્થના કરીએ કે કાળઝાળ ગરમી થી માનવ તો ઘણી જાતની સેવા માંડી ઘણી બચી શકશે, પણ પશુ પંખી ખૂબ જ હેરાન થાય, અતિશીમાં અતિશી હેરાન થાય છે. તો એની માટે ખરે એવી પ્રાર્થના સૌ જીવ્યા પ્રેમી ને માટે પાસે એવી પ્રાર્થના કરો સોમનાથ દાદા કે આજે એવી પ્રાર્થના કરો ખરેખર દાદા આમાં થોડીક રાહત પશુ પંખી ને ઘરે આપો, એવી પ્રાર્થના સૌ કરો એવી અપેક્ષા રાખીએ છીએ માલના ગ્રુપ થી. સાથે હરીભાઈ જોડાવા માટે જોયા. દર્શક મિત્રો, એટલે જો આજના દિવસે આપણે વાત કરીએ તો આજના દિવસને લક્ષી જે રીતે બહુ સારા એવા પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે વાત કરી, બહુ સારી સારી વાત પણ કરી, તેની સાથે અન્ય કોલ અંદર મેસેજ જોડે છે તેમની સાથે પહેલાં વાત કરીશું. હલો હલો, હજી નમસ્કાર. હલો જી નમસ્કાર, ગુડ મોર્નિંગ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. હા જી નમસ્કાર, સુપ્રભાતમાં નમસ્કાર, નમસ્કાર દરેક દર્શકો ને મિત્રોને નમસ્કાર, નમસ્કાર. શું નામ આપનું સાહેબ? જી હું જુનાગઢ જિલ્લાના માળિયા આટીનો તાલુકેથી મયુરભાઈ બોલું.
આપણે દરેક જે દર્શક મિત્ર આપણા કોલર મિત્રના જન્મદિવસ હોય તેની મારી શુભકામનાઓ, સાથે સાથે અમારા ભાઈ શ્રી જે તારીખ 8/5/2018 ના રોજ સોમવારે અવસાન પામેલા છે, એટલે તેમની જે ઉત્તર ક્રિયા છે 92 તે તારીખ પાયસમ જેઠ મહિનાની પાયસમ ને શનિવાર બરોબર, અને 19/5/2018 ના રોજ માળિયા હાટીના નવાગળોદર મુકામે રાખેલ છે ભરતભાઈ કોદાવલા, તે એક્સપાયર થઈ ગયા છે. તો તેમનું જે આત્માને દાદા શાંતિ આપે એવું દરેક કોલર મિત્ર સાથે પ્રાર્થના કરું. એ અમારા બાપ મોટા ભાઈ થાય છે, મારા બાપાના છોકરા છે ભરતભાઈ, અને અમારા કુટુંબમાં તેઓ મોટા કહેવાતા હતા અને 40 વર્ષની ઉંમરના હતા અને હીરા ઘસતા હતા ત્યાં તેઓ, અને એતકને કારણે ત્યાં તેમનું વિદાય થઈ ગયું છે. એટલે ભગવાન તેમને આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનો હમું તેમનું ભગવાન ધ્યાન દોડે એવું હું પ્રાર્થના કરું છું. બસ એ જય હિન્દ જય ભારત માતા. જો વાત કરવામાં આવે તો મયુરભાઈના જે રીતે બાપુજીના જે રીતે દીકરા એટલે કે ભરતભાઈનો જે રીતે તેમનું દેહાંત થયું છે ને તેને સાથે જે રીતે તેમને પણ નિર્માણુસિટી વતી હું શ્રદ્ધાંજલિ પાઠવું છું ને તેને સાથે જે રીતે જો આજના દિવસે આપણે વાત કરીએ ના દેવા સારા એવા મોર્નિંગ મંત્રની વાત કરીએ તો આવતીકાલે ફરીથી મળીશું નવા એવા મોર્નિંગ મંત્રની સાથે નવા એવા સુવિચારની સાથે. ત્યાં સુધી રજા આપશું. નમસ્કાર.